जय स्वामीनारायण। आजे आपणे धोरण 9 विषय गणितमां ત્રીજું ચેપ્ટર પરમાણુ અણુમાં આગળ જઈએ। ગઈ વખત આપણે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે એ બધું જોઈ ગયા હતા। હવે આપણે પરમાણુ પછી સામે જઈએ અણુમાં। અણુ એટલે કે અણુ કોને કહેવાય? જેમ આપણે ભણી ગયા હતા કે સૌથી નાનામાં નાનો કણ પરમાણુ છે। સૌથી નાનામાં નાનો કણ કયો છે? પરમાણુ છે, જેને અવિભાજ્ય કણ કહેવામાં આવે છે। પણ એનથી મોટો કણ અણુ। તો અણુ કઈ રીતના બને? તત્વનો નાનામાં નાનો કણ અણુ, અણુનો નાનામાં નાનો કણ પરમાણુ છે। અણુ પરમાણુથી બને। અણુ શાનાથી બને છે? પરમાણુથી બને। પરમાણુ ભેગા થાય એટલે એમાંથી શું બને? અણુ બને। પરમાણુ ભેગા થાય એટલે અણુ બને, એટલે અણુનો નાનામાં નાનો કણ પરમાણુ, જે અવિભાજ્ય કણ છે। એટલે કે પરમાણીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને અણુ કહે છે। પરમાણીય સંયોજન એટલે કે સંયોજન એટલે કે બે તત્વ ભેગા થાય અને એમાંથી સંયોજન બને। બે તત્વ ભેગા થાય એમાંથી સંયોજન બને, તો સંયોજનનો નાનામાં નાનો કણ એટલે શું કહેવામાં આવે છે? અણુ। સંયોજન એટલે શું? બે તત્વ એટલે ધારો કે આપણે ભણી ગયા હતા સોડિયમ તત્વ કહેવાય, ક્લોરિન તત્વ કહેવાય, બે ભેગા થાય તો એમાં સોડિયમ ક્લોરાઇડ મીઠું બને। તો આ સોડિયમ ક્લોરાઇડ છે એને શું કહેવામાં આવે? સંયોજન। એને શું કહેવામાં આવે? સંયોજન કહેવામાં આવે। એ રીતના થાય કે પાણી H2+O2 ભેગા થાય તો એમાંથી પાણીના H2O બને। તો આ જે H2O છે એને શું કહેવામાં આવે? સંયોજન। કે આ જે સંયોજન છે એનો નાનામાં નાનો કણ, એનો નાનામાં નાનો કણ એટલે અણુ। સંયોજન જે આ બે બને એનો નાનામાં નાનો કણ શું કહેવામાં આવે? અણુ કહેવામાં આવે। અને તત્વ છે એનો નાનામાં નાનો કણ એ પરમાણુ કહેવામાં આવે છે। એટલે પરમાણીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને શું કહેવામાં આવે છે? અહીં અણુ કહેવામાં આવે। એટલે તમને ખબર પડી ગઈ હશે કે અણુ કોને કહેવામાં આવે, એટલે કે જે નાનામાં નાનો બે તત્વ ભેગા થાય, બે તત્વ શું થાય? ભેગા થાય, અને બે તત્વ ભેગા થાય એમાંથી સંયોજન બને, અને સંયોજનનો નાનામાં નાનો કણ એટલે શું કહેવામાં આવે છે? અણુ કહે। અણુ તત્વ અથવા સંયોજનના નાનામાં નાનો કણ છે। ધારો કે તત્વનું કેમ ઘણા તત્વ છે એ બે પરમાણુ ભેગા થાય ત્યારે બને। ધારો કે હાઇડ્રોજન છે, જો તો H2 એ અણુ છે, H2 એ શું છે? અણુ છે। લગત તત્વ અણુ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે। કેમ? ઘણા તત્વ દ્વિપરમાણીય હોય છે એટલે બે પરમાણુ ભેગા થાય એમાંથી એ તત્વ બને, અને કુદરતમાં કોઈ પણ તત્વ છે એ પરમાણુ સ્વરૂપે નથી હોતું। કુદરતમાં દરેક તત્વ છે એ અણુ સ્વરૂપે, કુદરતમાં દરેક તત્વ કયા સ્વરૂપે હોય છે? અણુ સ્વરૂપે છે। માટે એ અણુ એ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે। તત્વ અથવા સંયોજન ઘણા તત્વ એવા છે જે એક પરમાણુ, ધારો કે સોડિયમ છે જે એક પરમાણુથી બને છે, તો સોડિયમનો નાનામાં નાનો કણ અણુ પણ એક છે, સોડિયમનો નાનામાં નાનો કણ પરમાણુ પણ એક છે। એટલે કે અણુ તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો કણ છે। સામાન્ય રીતે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। સામાન્ય રીતે કુદરતમાં તમે કોઈ પણ તત્વ લેવા જાઓ અથવા શોધવા જાઓ, તમે કહો મને એક પરમાણુનું તત્વ આપો તો એક પરમાણુ હોય તો મળે, પણ દ્વિપરમાણુ હોય તો ના મળે। તમે ઓક્સિજન લેવા જાઓ, મને એક પરમાણુનું ઓ આપો, એક ઓ આપો તો ના મળે। તમારે લેવો હોય તો O2 સ્વરૂપે જ મળે। કુદરતમાં ઓક્સિજન કયા સ્વરૂપે મળે? O2 સ્વરૂપે જ મળે છે। માટે તે સામાન્ય રીતે જે કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ તમને કોઈ પણ તત્વ મળે છે, કુદરતમાંથી તમે કોઈ પણ શોધ થાય છે અને કોઈ પણ તત્વ મળે છે, એ કયા સ્વરૂપે મળે છે? એ હંમેશા અણુ સ્વરૂપે મળે છે, પરમાણુ સ્વરૂપે મળતી નથી। ધારો કે ક્લોરિન લેવું છે તો Cl મળે, ધારો કે ફોસ્ફરસ લેવું છે તો P4 જ મળે, ફોસ્ફરસ લેવું છે તો શું મળે? P4 જ મળે। ફોસ્ફરસ કયા સ્વરૂપે મળે? P4 સ્વરૂપે જ મળે। સલ્ફર તો S8 સ્વરૂપે જ મળે, ભાઈ H2 લેવા જાઓ તો H2 ના હોય। એટલે કુદરતમાં જે તત્વ મળે છે હંમેશા કયા સ્વરૂપે મળે છે? અણુ સ્વરૂપે જ મળે છે। એટલે કુદરતમાં તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। અણુ એ શું છે? કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એ, જ્યારે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી। કુદરતમાં દરેક તત્વ
અણુ સ્વરૂપે મળે છે માટે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે સામાન્ય રીતે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના ગુણધર્મ ધરાવે છે. પદાર્થના ગુણધર્મ માટે પણ અણુ જવાબદાર છે, પરમાણુ નહીં. પદાર્થના ગુણધર્મ માટે જવાબદાર કોણ છે? અણુ છે. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ સંયોજાઈને અણુ બને છે. એક જ તત્વના પરમાણુ ભેગા થાય અથવા જુદા જુદા તત્વના પરમાણુ ભેગા થાય તો સંયોજાય તો એમાંથી શું બને છે? અણુ બને. આ એક જ તત્વ ધારક એચ એચ ભેગા થાય, એચ વત્તા એચ તો એચ ટુ, તો આ અણુ કહેવામાં આવે. તો એક જ તત્વના પરમાણુ બે ભેગા થાય એટલે એમાંથી શું બન્યો? અણુ બન્યો. એ રીતના સોડિયમ એન એ વત્તા એન એ ટુ એન એ, તો અણુ આ જે દર્શાવે છે એ અણુની સંખ્યા દર્શાવે છે. શાની સંખ્યા દર્શાવે છે? અણુની સંખ્યા દર્શાવે છે. આ જે દર્શાવે એ પરમાણુની સંખ્યા દર્શાવે છે. એટલે આ રીતના તમને મળે છે, આ રીતના તમને શું મળે છે? મળે છે. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ સંયોજાઈને અણુ બને છે, કેટલાક પછી પરમાણીય. આ વાત થઈ તમારા અણુની, ખબર પડી ગઈ હશે. પરમાણીય સંયોજનથી બનતા નાનામાં નાના કણને શું કહેવામાં આવે છે? અણુ કહે છે. અણુ તત્વ અથવા સંયોજનમાં નાનામાં નાનો કણ છે. સામાન્ય રીતે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એટલે કે કુદરતમાંથી કોઈ પણ તત્વ મળે તો એ હંમેશા કયા સ્વરૂપે મળે છે? અણુ સ્વરૂપે મળે છે, પણ પરમાણુ સ્વરૂપે મળતો નથી. અને પદાર્થના ગુણધર્મ દર્શાવે, એના માટે ગુણ પદાર્થના ગુણધર્મ માટે અણુ જવાબદાર છે. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ સંયોજાઈને શું બને છે? અણુ બને છે. એના ભાઈ પરમાણીયતા, પરમાણીયતા એટલે શું? તો ધ્યાન આપો, કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે. કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને છે. કેટલાક અધાતુ તત્વો અણુ છે એ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને. ધારો કે હાઇડ્રોજન, આર્ગોન, ધારો કે આપણે આર્ગોન લઈએ તો આર્ગોન એક જ છે. આર્ગોન એક જ પરમાણુનો બનેલો છે. આર્ગોન કેટલા પરમાણુનો બનેલો છે? એક જ પરમાણુનો બનેલો છે. એટલે કેટલાક અધાતુ તત્વોના અણુ એક જ પરમાણુ દ્વારા બને. ધારો કે આર્ગોન તો એ આર, હિલિયમ તો એચ ઈ. તો કેમ એક તત્વ? તેની પરમાણીય રચનાના આધારે હોય. એની પરમાણીય રચના એટલે કે આર્ગોન, હિલિયમ જેવા અધાતુ તત્વો છે એ એક જ પરમાણુના બનેલા છે, માટે એને એક પરમાણીય કહેવામાં આવે. કેવા કહેવામાં આવે? એક પરમાણુના બનેલા હોવાથી એને એક પરમાણીય કહેવામાં આવે. એ મોટાભાગના અધાતુ તત્વોના અણુઓ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બનેલા છે. મોટાભાગના જે કુદરતમાંથી મળેલા મોટાભાગના તત્વો, અધાતુ તત્વો છે એ એક કરતાં વધુ પરમાણુ, દ્વિપરમાણીય, ત્રિપરમાણીય, ચતુર્થ પરમાણીય, પંચ પરમાણીય, ષષ્ઠ પરમાણીય, સેવન એટ, એ રીતના મોટાભાગના અધાતુ તત્વોના અણુઓ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બને છે. એ એક કરતાં વધુ પરમાણુ એટલે ધારો કે દ્વિપરમાણુ, હાઇડ્રોજન તો દ્વિપરમાણુ આવ્યો, ઓક્સિજન તો દ્વિપરમાણીય આવ્યો, એલ્યુમિનિયમ ત્રિપરમાણુ. આ ધાતુ તત્વ કયો છે? ધાતુ છે. તો એલ્યુમિનિયમ ત્રણ પરમાણુનો બનેલો છે, માટે તેને ત્રિપરમાણીય કેટલા કહેવામાં આવે? ત્રિપરમાણીય. ફોસ્ફરસ એ ચાર પરમાણુનો બનેલો છે, માટે ચતુર્થ પરમાણીય. આઠ પરમાણુનો સલ્ફર બનેલો, અષ્ટ પરમાણુ બહુપરમાણીય કહેવામાં આવે છે. એટલે મોટાભાગના અધાતુ તત્વોના અણુઓ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બનેલા હોય છે, તો તેને શું કહેવામાં આવે? બહુપરમાણુ. તેને શું કહેવામાં આવે છે? બહુપરમાણુ કહેવામાં આવે છે. ધારો કે અહીંયા આપ્યું છે, જો આર્ગોન તો એક પરમાણુ, તો એક પરમાણીય કહેવામાં આવે. હિલિયમ એક પરમાણુ, તો એક પરમાણીય કહેવામાં આવે. ઓક્સિજન તો દ્વિપરમાણુ, બે તો દ્વિપરમાણીય કહેવામાં આવે. હાઇડ્રોજન તો બે પરમાણુ, તો દ્વિપરમાણીય. નાઇટ્રોજન તો એન થ્રી સ્વરૂપે છે, તો એ કેટલા પરમાણુનો બનેલો છે? ત્રણ પરમાણુનો. તો તેને શું કહેવામાં આવે? નાઇટ્રોજનને ત્રિપરમાણીય. શું કહેવામાં આવે? નાઇટ્રોજન તો દ્વિપરમાણીય છે, નાઇટ્રોજન પણ દ્વિપરમાણીય, જરૂર પડે ત્યારે હા એમોનિયા ત્રિપરમાણુ આવે. એ નાઇટ્રોજન એ દ્વિપરમાણીય. ક્લોરિન તો સીએલ ટુ સ્વરૂપે છે, માટે દ્વિપરમાણીય. ફોસ્ફરસ જે મેં અહીંયા લખ્યું છે એ ચાર પરમાણુનો છે, તો એને શું કહેવામાં આવે છે? ચતુર્થ પરમાણીય. અને એના પછી છે સલ્ફર અથવા કાર્બન, એ બહુપરમાણીયનો બનેલો, માટે એને બહુપરમાણીય કહેવામાં આવે. એવા ધાતુ તત્વમાં આવે તો ધાતુ તત્વમાં ધારો કે સોડિયમ ધાતુ તત્વ તો એક પરમાણીયનો બનેલો છે. એના પછી બીજું અધાતુ તત્વ તમારે લેવું હોય, એલ્યુમિનિયમ વાત કરી હતી,
તો ત્રણ પરમાણુનો બનેલો છે, તો તેને ત્રિપરમાણીય કહેવામાં આવે. કે જે તત્વ એક પરમાણુનું બનેલું હોય તો એને એક પરમાણીય, દ્વિપરમાણુનું બનેલું હોય તો દ્વિપરમાણીય, અને ત્રણ પરમાણુનું બનેલું હોય તો ત્રિપરમાણીય, અને એના કરતાં વધુ હોય તો એને શું કહેવામાં આવે છે, બહુપરમાણીય કહેવામાં આવે છે. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. એટલે ધાતુઓ અને બીજા અન્ય જે છે જેની પરમાણુ રચનામાં બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય તેવા મોટા ભાગે, અર્ધધાતુ તત્વ. કેવા? અર્ધધાતુ તત્વ. કાર્બન ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણીય ધરાવતા નથી. તેમાં મોટી અને અનિચ્છિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. એટલે આ રીતના તમને ભણશો, આગળ આવશે આ હોય તો એના જોડે હાઇડ્રોજન હોય, જેને આપણે મિથેન કહીએ છીએ, મિથેન નહીં બ્યુટેન કહીએ. અને દેખો સરળ રચના છે, અસંખ્ય છે, માટે એને સી ફોર એચ કેટલા દેખો 10, જેને આપણે મિથેન કહીએ, જેને આપણે શું કહીએ છીએ, મિથેન કહેતા હોય છે. માટે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં મોટી અને અનિચ્છિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. આમ કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણીયતા કહે છે. એટલે પરમાણીયતા કોને કહેવામાં આવે? તો કોઈપણ અણુના બંધારણમાં, કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને, કોઈપણ તત્વના, કોઈપણ અણુના, કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તેની પરમાણુ, એક પરમાણુ હોય તો એક પરમાણીય, બે પરમાણુ હોય તો દ્વિપરમાણીય, ત્રણ પરમાણુ હોય તો ત્રિપરમાણીય, ચાર પરમાણુ ચતુર્થ પરમાણીય, અને એના કરતાં વધુ હોય તો બહુપરમાણીય કહેવામાં આવે છે. તો કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણીયતા કહે છે. આ વાત થઈ પરમાણુ. એના પછી સંયોજન. હવે સંયોજન કોને કહેવામાં આવે? તો બે અથવા બેથી વધુ તત્વ, બે અથવા બેથી વધુ તત્વ ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય ત્યારે બનતા અણુને શું કહેવામાં આવે છે? સંયોજન કહેવામાં આવે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે તેને સંયોજનનો અણુ કહે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુ નિર્માણ કરે તેને શું કહેવામાં આવે? સંયોજન. ઉદાહરણ તરીકે પાણી. તો પાણીમાં દેખો હાઇડ્રોજન વત્તા ઓક્સિજન, હાઇડ્રોજનનો અણુ ઓક્સિજનનો અણુ ચોક્કસ પ્રમાણમાં જોડાય, એટલે પાણી એટલે એચ ટુઓ જ બને. તો અહીંયા દેખો હાઇડ્રોજનના બે, હાઇડ્રોજનના બે ઓક્સિજનનું એક, તો અહીંયા ઓક્સિજનના બે છે, તો અહીંયા ઓક્સિજનના બે કરતાં બે થયા, તો બે ને બે ચાર થયા. જો તો આ રીતના તમારે પાણીનો અણુ, આ રીતના તમારે શું બને છે? પાણીનો અણુ બને. કાર્બન ડાયોક્સાઇડ તો સી વત્તા ઓ ટુ, આ કાર્બન ડાયોક્સાઇડ, આ કાર્બન ડાયોક્સાઇડનું મીઠું તો એ પણ ભણી ગયા, એન એ વત્તા સીએલ ટુ, અહીંયા ટુ એન એ, ટુ એન એ સીએલ, ટુ એન એ સીએલ. આ રીતના આપણે અણુ બનતા હોય છે. આ રીતના આપણે શું કરતા હોય છે? સંયોજન બનાવતા હોઈએ છે. એટલે સંયોજન કોને કહેવામાં આવે? જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુ નિર્માણ કરે તેને સંયોજન કરે છે, તેને શું કહેવામાં આવે છે? સંયોજન કહે છે. દાખલા તરીકે પાણી, એના પછી મીઠું, એના પછી કાર્બન ડાયોક્સાઇડ, એના પછી એમોનિયા લેવું હોય તો પણ લઈ શકાય, એન વત્તા એન ટુ વત્તા એચ ટુ, એમાંથી એમોનિયા એન એચ થ્રી બને. જો અહીંયા એન બે છે તો બે કરે, બે તરી છ, ત્રણ દુ છ, આ એમોનિયા બન્યું. એટલે બે અથવા બેથી શું આપ્યું? જો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં, કયા પ્રમાણમાં? નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુ નિર્માણ કરે તેને સંયોજન. જો નિશ્ચિત પ્રમાણ આવી ગયા, અહીંયા બે આવ્યા, જો ખૂટતા હતા તો અહીંયા બે દૂ ચાર પરમાણુ, ચાર પરમાણુમાં બે પરમાણુ, તો બે પરમાણુ થઈ ગયા. આ એક ઓક્સિજન કાર્બન, એક ઓક્સિજન બે, બે આવી ગયા, ટુ એન એ, તો એન એ બે, ક્લોરિન બે, તો ક્લોરિન બે આવી ગયા. એટલે ચોક્કસ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય તો એમાંથી જે બને એને શું કહેવામાં આવે છે? સંયોજન. એમાંથી બનતાને શું કહેવામાં આવે? સંયોજન કહેવામાં આવે છે. પછી આયન. આયન કોને કહેવામાં આવે છે? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. ધાતુ અને
અધાતુ સંયોજનો ધાતુ અને અધાતુ સંયોજનો સાના બનેલા હોય છે વીજ ભારિત ઘટકોના ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજ ભારિત ઘટકોના બનેલા હોય છે આ વીજ ભારિત ઘટકોને આયનો કહે છે વીજ ભારિત ઘટકો એટલે શું એ સાના ઉપર આધાર રાખે તો વીજ ભારિત ઘટકો છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે જે તત્વની બાહ્ય કક્ષામાં એક બે ત્રણ ઇલેક્ટ્રોન હોય તે ગુમાવવાની વૃત્તિ ધરાવે અને તે ધન આયન બને તે કયા આયન બને ધન આયન બને તો એ ધન વીજ ભારિત કહેવામાં આવે જે તત્વની બાહ્ય કક્ષામાં પાંચ છ સાત ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે શું કરે મેળવવાની વૃત્તિ ધરાવે અને મેળવવાની વૃત્તિ ધરાવે તો તેને ઋણ આયન તેને કયા કહેવામાં આવે છે ઋણ આયન એટલે આયન માટે જવાબદાર કોણ છે એની પરમાણુ રચના છે જે તત્વની બાહ્ય કક્ષામાં એક બે ત્રણ ઇલેક્ટ્રોન ધરાવે તે ગુમાવવાની વૃત્તિ ધરાવે અને ગુમાવવાવાળા બધા જ ધાતુ તત્વો અને તેના ધન આયન કહેવામાં આવે જેની બાહ્ય કક્ષામાં પાંચ છ સાત ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે જે બધા અધાતુ તત્વ જેને ઋણ આયન મેળવે એ ઋણ આયન અને ગુમાવે તે ધન આયન હોય છે ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનના વીજ ભારિત ઘટકોના બનેલા હોય છે આ વીજ ભારિત ઘટકોને આયનો શું કહેવામાં આવે છે આયનો કહે છે એટલે કે આયનો એનું વિસ્તરણ કરીએ વર્ગીકરણ આયનો છે એનું બે રીતના વર્ગીકરણ થાય છે પહેલાં તો આયનો છે એનું બે રીતના વર્ગીકરણ થાય છે વીજ ભારના આધારે અને પરમાણુની સંખ્યાના આધારે અહીંયા શું છે વીજ ભારને આધારે પરમાણુની સંખ્યાને આધારે આયનોનું વર્ગીકરણ કરવું હોય તો આયનનું વર્ગીકરણ બે રીતના થાય છે એક વીજ ભારને આધારે અને પરમાણુ સંખ્યા વીજ ભારને આધારે એમાંથી બે આવે મેં વાત કરી એ ધન આયન અને ઋણ આયન કયા આવે ધન આયન અને ઋણ આયન ધન વીજ ભારિત આયનો ધન વીજ ભારિત અને ઋણ વીજ ભારિત ધન વીજ ભારિત એટલે પ્લસ ઋણ એટલે માઇનસ ધન વીજ ભારિત એટલે બધા ધાતુ તત્વ સોડિયમ એના પછી મેગ્નેશિયમ આ બધા ધાતુ તત્વ આ બધા કયા હોય મોટા ધાતુ તત્વ હોય અને ઋણ વીજ ભારિત એટલે ક્લોરિન સીએલ માઇનસ વન એના પછી એ ધારો કે બીજું લેવું હોય ક્લોરિન છે ઋણ પછી ઓક્સિજન ના આ ઓટ માઇનસ ટુ તો આ બધા અધાતુ તત્વ આ રીતના જો આ ધન આયન આ રહ્યા ઋણ આયન અહીં બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે અહીં બાહ્ય કક્ષામાં સાત હશે એટલે એક મેળવે અને બાહ્ય કક્ષામાં છ હશે એટલે બે મેળવે એટલે કે ધન વીજભારિત આયનો અને ઋણ વીજભારિત આયનો પછી પરમાણુની સંખ્યાને આધારે કોને આધારે પરમાણુની સંખ્યાને આધારે તો પરમાણુની સંખ્યાને આધારે એક પરમાણી આયન અને બહુ પરમાણી આયન એક પરમાણીય અહીંયા બહુ પરમાણીય એક પરમાણીય અને બહુ પરમાણીય જે એક પરમાણુના આયનો હોય એને એક પરમાણુ આયન કહેવામાં આવે અને જે બહુ પરમાણુના આયનો હોય એક કરતાં વધુ તો એને બહુ પરમાણી આયન કહેવામાં આવે છે જેમાં એક જ પરમાણુ હોય એટલે કે આ રહ્યા એક પરમાણીય સોડિયમ ક્લોરિન એટલે એમાં ધન કરવું નહીં પણ જેને એક પરમાણુ હોય એને એક પરમાણી આયન કહેવામાં આવે એન એ પ્લસ સી એલ માઇનસ વન તો એક પરમાણી એમ જી પ્લસ ટુ ઓ માઇનસ ટુ એ બહુ પરમાણી આયન એ રીતના કહેવામાં આવે છે તો આ વાત થઈ તમારે આયનોની આ વાત થઈ તમારે આયનોની જોવો જોઈ લો ચલો જય સ્વામિનારાયણ.